મેન્ટ ઓફ એન્ટરપ્રિન્યુરશીપ વન ઉદ્યોગ સાહસિકતા એક એફી કોટના સિલેબસ જોયેલો હતો એમાંનો યુનિટ નંબર છે ઉદ્યોગ સાહસિક અને ઉદ્યોગ સાહસિક વર્ગનો ઉદભવ એની વિશે આજે આપણે અભ્યાસ કરીએ જેમાં બે ચેપ્ટર આવે છે જેમાં વન પોઈન્ટ વન એટલે કે ઉદ્યોગ સાહસિક અને વન પોઈન્ટ ટુ એટલે કે ઉદ્યોગ સાહસિક વર્ગનો ઉદભવ આ બે આપણે ચેપ્ટર ભણવાના એક પોઈન્ટ એક ઉદ્યોગ સાહસિક શરૂ કરીએ તો એમાં કયા કયા ટોપિક આપણે ભણવામાં આવે છે બરોબર એના શોર્ટ મુદ્દા આપણે લખેલ છે પહેલાં તો ઉદ્યોગ સાહસિકનો અર્થ કે ઉદ્યોગ સાહસિક કોને કહેવાય એની વ્યાખ્યાઓનો અભ્યાસ કરશું અને બીજો ટોપિક આમાં આવે લાક્ષણિકતાઓ એક પણ એકમાં બે ટોપિક મહત્વના છે તેમાં લાક્ષણિકતાઓ કોને કેવી તો એનો મુદ્દાઓ લખેલ છે મેં આયા નેતાગીરી કરવી પછી નવપ્રવર્તનના ખ્યાલો રજૂ કરવા જોખમ નિવારણ ધંધાકીય આયોજન વગેરે જેવા જે લક્ષણો ધરાવતો હોય એવા ઉદ્યોગ સાહસિકના સંદર્ભમાં એના કાર્યો કરવાના રહે છે આપણે કે નેતાગીરી કેમ કરવી નવપ્રવર્તન કઈ રીતે જોખમ નિવારણ કઈ રીતે કરવું ધંધાકીય આયોજન વગેરે જે બાબતો લાક્ષણિકતામાં સમાવેશ કરવામાં આવે છે જ્યારે આપણે લાક્ષણિકતાનો અભ્યાસ કરશું ત્યારે એમાં ડીપમાં સમજશું હવે આ ટોપિકમાંથી ધંધા ધંધાને કેમ આગળ વધારવો કે ઉદ્યોગ કઈ રીતે સ્થાપવો એ બાબતનો આમાં વધુ પડતો ઉલ્લેખ કરેલો હોય છે આપણે તેમાંનો પહેલો ટોપિક છે આપણે ઉદ્યોગ સાહસિકનો અર્થ અને એની વ્યાખ્યાઓ તો આ ટોપિક ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે દસ માર્કમાં ગયા નહીં ને આગલા વર્ષે પેપરમાં હતો કે ઉદ્યોગ સાહસિકનો અર્થ એટલે કે ઉદ્યોગ સાહસિક શું અને તેની વ્યાખ્યાઓ સમજાવો દસ મારકમાં એટલે ટોપિક ટોપિક આજે આપણે આખા લીધેલ છે અને આ તમારે કરી લેજો કે જેથી કરીને તમારે પરીક્ષા આવે તો તમે સરળતાથી વાંચી શકો અને ઓછી બોલવી તમે સાંભળશો જેથી કરીને તમને પ્રશ્ન પાકો કરો તો તમને સરળતાથી યાદ રહી દે કારણ કે ઘણી વાર હું અમુક ટોપિક બોલતો હોય જે તમને એમસીક્યુમાં કર ભવિષ્યમાં કે ગમે ત્યારે કામ આવે કે અત્યારે પ્રયોગ સોલમી સદીમાં કરવામાં આવ્યો હતો મેં આમાં જોજો કલર પણ ચેન્જ કરેલ છે કે મેન શબ્દ તમારે શું પકડવાનું સોલમી સદી બાકી તમારો વાક્ય રત્ન તમારી મૂકી શકવામાં પરંતુ ત્યારે જુદા અર્થમાં ગણવામાં આવતું હતું ઉદ્યોગ ક્ષેત્રના સંદર્ભમાં કંઈક વૈજ્ઞાનિકોના દ્રષ્ટિકોણથી એનો હરખ અને આજથી બસો વર્ષ પૂર્વે ફ્રેન્ચ અર્થશાસ્ત્રી જે બી સે એ કરેલ જોવા મળેલ હતી ઉદ્યોગ ક્યારે શોધ થઈ તો બસો વર્ષ પૂર્વે ફ્રેન્ચાસ્ત્રી જેબીએ કરેલ હતી આપણે તો જેબીએ શું કહેવા માગે છે એ આપણે જોઈએ તો ત્યારબાદ જુદા જુદા દેશના વાસ્તવિક પરિસ્થિતિ મુજબ ઉદ્યોગ સાહસિક નો અર્થ કરવામાં આવ્યો કારણ કે દરેક દેશમાં ઉદ્યોગના નીતિ નિયમો ધંધાના નીતિ નિયમો કાયદાઓ કાનૂન અલગ અલગ હોય તો દરેક દેશે ઉદ્યોગ સાહસિક નો મંતવ્ય અલગ અલગ રજૂ કરેલ છે તો આપણે જોઈએ એમાંથી એક બે ઉદ્યોગ સાહસિક અર્થમાં તો અમેરિકાના અર્થશાસ્ત્રીઓએ શરૂઆતમાં ઉદ્યોગોનું અર્થઘટન કરતા જણાવે છે કે ઉદ્યોગ સાહસિક એટલે જે પોતાનો ખુદનો નવો અને નાનો વ્યવસાય શરૂ કરે તે અર્થ સરળ છે તમને યાદ રહી જાય કે અમેરિકાના અર્થશાસ્ત્રી શરૂઆતમાં શું કહેતા કે ઉદ્યોગ સાહસિક એટલે પોતાનો ખુદનો નવો અને નાનો વ્યવસાય શરૂ કરે તે આપણને ખબર છે કોઈ પણ ગામડું હોય કે કોઈ પણ સિટી હોય એમાં કોઈ નાનો ધંધો શરૂ કરે એને ઉદ્યોગ સાહસિક તરીકે અમેરિકામાં ઓળખવામાં આવે છે ત્યારે જર્મન અર્થશાસ્ત્રી ઉદ્યોગશાસિન વર્ષોચન કરતા હું કહે છે એ કહે છે કે ઉદ્યોગસાહસિક વ્યક્તિ છે કે જેની પાસે સંપત્તિ અને સત્તા હોય છે અર્થાત જે કોઈ વ્યક્તિ કોઈ એક વ્યવસ્થા વ્યવસાયની માલિકી ધરાવતી હોય અને તેના સંચાલન માટે જવાબદાર હોય તેને ઉદ્યોગસાહસિક કહેવામાં આવે છે જો આખી વ્યાખ્યામાં દર્દ દેખાય છે કે સમજાય છે એવું ઉદ્યોગ સાહસિક વ્યક્તિ છે એ તમને ખબર જ છે હું છે વ્યક્તિ સંપત્તિ ને સત્તા કઈ રીતે કે કોઈ ધંધો કરે પૈસા રોકે એ સંપત્તિ અને પોતે જ માલિક એટલે સત્તા અર્થાત કોઈ વ્યક્તિ કોઈ એક વ્યવસાયની માલિકી ધરાવતો હોય કારણ કે જો કોઈ વ્યક્તિ ધંધો કરી પોતાનો માલિક જ હોય ધંધાનો અને તેના સંચાલન માટે તે જવાબદાર હોય એટલે કે મેનેજમેન્ટ જે કરે એ પોતે જ જવાબદાર હોય કોઈ પણ પ્રકારની ભૂલ થાય તો અન્ય કોઈ વ્યક્તિ પર એ જોડી શકતો નથી તેને ઉદ્યોગ સાહસિક તરીકે જર્મન વાળા ઓળખે છે આ હતા અમેરિકા અને જર્મન આગળ જોઈએ આપણે તો ત્યારબાદ ઉદ્યોગ સાહસિક ને ઉદ્યોગ ધંધાના જોખમ ઉઠાવનાર વ્યક્તિ તરીકે ઓળખવામાં આવતો હતો ખબર છે કે કોઈ પણ ઉદ્યોગ કરવો તેમાં જોખમ રહેલું જ છે તેમાં ફ્રેન્ક એચ નાઇટ ઉદ્યોગ સાહસિક જણાવે છે કે ઉદ્યોગ સાહસિક તે વિશિષ્ટ સમુદાય અથવા વ્યક્તિ છે કે જે જોખમને સહન કરે છે અને અનિશ્ચિતતાઓનો સામનો કરે છે એટલે કે તમે જોખમ આવે તો એ તમારે ભોગવવું પડે સ્વીકારવું પડે અને અનિશ્ચતાઓ એટલે એવું નક્કી ન હોય ક્યારે હું બને ઘટના એ તમામ બાબતનો સ્વીકાર કરે એવી એક વિશિષ્ટ પ્રકારની વ્યક્તિ છે તેમ કહી શકે એ કોણ છે ફ્રેન્ક એચ નાઇટ કહે છે આપણે બરાબર આગળ જોઈએ તો આર્થિક વિકાસના સ્વરૂપમાં અનુસાર ઉદ્યોગ સાહસિક ની વ્યાખ્યા બદલાતી રહે છે જો આપણે અર્થ જોઈ લીધો હવે ઉદ્યોગ સાહસિક ની વ્યાખ્યાઓ બદલતી રહી છે કારણ કે જુદા જુદા સમયે ઉદ્યોગ સાહસિકની કામગીરીની દ્રષ્ટિએ જુદા જુદા દ્રષ્ટિકોણ હોય છે એટલે અનેક પ્રકારની વ્યાખ્યાઓ આપવી પડે તો જેનો આપણે અભ્યાસ કરીએ તેમાં મુખ્ય બે બાબતનો સમાવેશ કરવામાં આવે છે પેલી આવે પ્રશિષ્ટ પ્રશિષ્ટ વિચારધારા ના અર્થશાસ્ત્રીઓ આપેલી વ્યાખ્યા થી સર્વસામાન્ય હોય અને બીજી આવે નવ પ્રશિષ્ટ એટલે કે નવી નિમા કઈ સુધાર વધારે થયા હોય તો નવ પ્રશિષ્ટ વિચારધારાના અર્થશાસ્ત્રીઓ આપેલી વ્યાખ્યા તો બે વ્યાખ્યાઓ જ્યારે પ્રશ્ન દસ માં હોય ત્યારે બે માં બબે ત્રણ ત્રણ વ્યાખ્યાઓ લખવી પડે અને એની થોડીક સમજૂ લખવી પડે તો બેય વિશે આપણે જોઈએ તો પહેલું છે પ્રશિષ્ટ વિચાર ધારા ના આપેલી વ્યાખ્યા તો એમાં જે બી સે એ જો છેલ્લે નામ લખેલ છે આપણે અગાઉ તમે લખી શકો જે બી શું કે ઉદ્યોગ સાહસિક તે વ્યક્તિ છે કે જે આર્થિક સંશોધનોને ઉત્પાદકતા તેમજ વળતરના નિમ્ન ક્ષેત્રોમાંથી ઉચ્ચ ક્ષેત્રો તરફ હસ્તાંતરિત કરે છે એનો મતલબ થયો કે ઉદ્યોગ સાહસિક એવી વ્યક્તિ છે કે આર્થિક સંસાધનો અને ઉત્પાદકતા તેમજ વળતરના નિમ્ન ક્ષેત્રો એટલે કે આવું નીચા સ્તરે હોય ત્યાંથી લઈને ઊંચે લગી લઈ જાય આપણે તમને ખબર છે ઘણી કંપની આપણે છે શરૂઆતમાં નીચી હોય એમ કરતાં કરતાં મોટી કંપનીનું સ્થળ એ તમને ખબર છે ધીરુભાઈ અંબાણી રિલાયન્સ બરાબર પહેલાં એ સાયકલ ઉપર આપણે પાવડરનો વેચતા એ અત્યારે ક્યાં છે આપણે તમે જોઈ શકો છો એવું જેબીસ કે છે આમ જેબીસની દ્રષ્ટિએ જે વ્યક્તિ ઉત્પાદનના સાધનોને નબળા અને ઓછા વળતરદાયી ક્ષેત્રોમાંથી વધુ શાળા અને વધુ વળતરદાયી ક્ષેત્રમાં લઈ જવાની ક્ષમતા ધરાવતી હોય તે ઉદ્યોગ સાહસિક કહેવાય છે જો આ વ્યાખ્યા સમજાવો છે બીજની દ્રષ્ટિ એવું કે વ્યક્તિ ઉત્પાદનના સાધનોને નબળા અને ઓછા વળતરદાયી ક્ષેત્રમાંથી વધુ શાળા અને વળતરદાય ક્ષેત્રમાં લઈ જવાની ક્ષમતા એટલે કે નબળા વિસ્તાર હોય એમાંથી સારા વિસ્તારમાં લઈ જાય નબળા ઉત્પાદન સાધન હોય એને સારા સાધનમાં ઉત્પાદિત કરે એને ઉદ્યોગ સાહસિક હવે આપણે જોઈએ નવ પ્રશિષ્ટ એટલે કે નવી વિચારધારા એમાં બે ત્રણ વ્યાખ્યા મેં લખેલ છે નાની નાની એમાં પેલી છે જેમ્સ બર્ને કીધેલી કે ઉદ્યોગ સાહસિક તે વ્યક્તિ અથવા વ્યક્તિઓનો સમૂહ છે કે જે નવા ઔદ્યોગિક સાહસની સ્થાપના માટે જવાબદાર હોય છે હવે જો ઉદ્યોગ સાહસિક કેવી વ્યક્તિ છે કે વ્યક્તિનો સમૂહ છે કે જે નવા ઉદ્યોગ સ્થાપવા માટેની જવાબદારી નિભાવે છે કારણ કે નવો હોય એને કહેવાય આવતા નથી આપણે બીજી એક વ્યાખ્યા પીટર આપે છે કે ઉદ્યોગ સાહસિક તે વ્યક્તિ છે કે જે હંમેશા પરિવર્તનની ખોજ કરતી હોય તેના ઉપર પ્રતિક્રિયા કરતી હોય અને એક તકમાં રૂપમાં તેના લાભો ઉઠાવતી હોય તો તમને ખબર તમે નવો ધંધો કરો તો તમે એમાં કંઈક પરિવર્તન હોય તો તમારો ધંધો વિકસે એમાં કંઈ નવી પ્રક્રિયા કરો તો આગળ વધે અને એમાં કંઈ નવી નવી તકનો તમે લાભ ઉઠાવો તો તમને સફળતા મળે તો તમે એક ઉદ્યોગ સારા સાહસિક બની શકો હું તમને આમાં ડીપમાં એટલે સમજાવું કે તમને યાદ રહી જાય એટલે વિડીયો બને ચાલ સ્કીપ ન કરવો અને વ્યવસ્થિત જોવો અને તમારા બુકમાં એકવાર જોઈ લ્યો પછી પાછો જોઈને પછી લખો જેથી કરીને તમને વ્યવસ્થિત સમજાઈ જાય આધુનિક યુગના સંદર્ભમાં જો અતિ ટૂંકમાં ઉદ્યોગ વિભાવનાને રજૂ કરવી હોય તો આપણે એમ કહી શકીએ કે જે વ્યક્તિમાં નીચેના કાર્યો કરવાની ક્ષમતા ની યોગ્યતા ધરાવતો હોય તે ઉદ્યોગ છે તેમ કહી શકાય આધુનિક યુગ પ્રમાણે જઈએ તો નીચેના જે કાર્યો ધરાવે તે ઉદ્યોગ સાહસિક છે તેમ કહી શકાય તો પેલામાં તો નેતૃત્વ માટેની આવડત હવે તમામ ટોપિક લાક્ષણોમાં આવશે એટલે હું ડીપમાં ની સમજાવું તમને નોલેજ માટે સમજાવી દે કે જેનામાં નેતૃત્વ એટલે કે નેતૃત્વ કરવાની આવડત હોય બધાનું સંચાલન કરવાની આવડત હોય એવો હોવો જોઈએ જોખમોનું વહન કરવાની ક્ષમતા એટલે કે જોખમોથી બીવો જોઈએ જોખમો ગમેવા હોય તેને સહન કરી શકવો જોઈએ તેનું વહન કરી શકવો જોઈએ સાધનો એકત્રીકરણ અને સંયોજન કરવાની કળા ક્યાંથી સાધનો ભેગા કરવા કે સાધનોનું સંયોજન કરવું એવી કળા હોવી જોઈએ એનામાં આવડત હોવી જોઈએ નિર્ણયકરણ કરવાનું કૌશલ્ય હોવું જોઈએ કે નિર્ણય લેવામાં સંપૂર્ણ હોવો જોઈએ ગભરાવો ન જોઈએ નિર્ણય લેતી વખતે ગભરાય તો કોઈ જાતનો ધંધો કે ઉદ્યોગ સફળતા નિવડતી નથી એટલે નિર્ણય કરવાનું કૌશલ્ય હોવું જોઈએ નવ પ્રવર્તન સંશોધન માટે કરવાની સૂઝ એટલે કે કંઈ નવું નવું ઉત્પન્ન કરે કે નવું નવું રજૂ કરે કે નવી નવું પ્રક્રિયા કરે એવી એનામાં શું જોવી જોઈએ ધંધા કે આયોજન કરવાની યોગ્યતા ધંધો જ્યારે સ્થાપે ઉદ્યોગ સ્થાપે તેનું પ્લાનિંગ આયોજન એટલે પ્લાનિંગ બિઝનેસનું પ્લાનિંગ કરી શકે તેવો હોવો જોઈએ કારણ કે પ્લાનિંગ કરતા ન આવડે તો તમે ધંધો સફળ જતો નથી તમને ખબર છે આપણે બી માં આવતું કે પ્લાનિંગ હોવું જોઈએ પ્લાનિંગ વગર કોઈ પણ તમે ધંધો ન કરી શકો આપણે પણ આગળ કંઈ ભણવું છે તો આપણું પહેલેથી પ્લાનિંગ હોય કે આપણે કઈ રીતે આગળ વધવું એમ ધંધામાં પણ આ પ્લાનિંગ હોય આ તમામ કાર્યો જે વ્યક્તિમાં સંકળાયેલા જોવા મળે તે વ્યક્તિને આધુનિક યુગમાં ઉદ્યોગ સાહસિક તરીકે ઓળખવામાં આવે છે આ વ્યાખ્યા સમજૂતી હતી છેલ્લે આપણે જોઈએ તો આમ ઉદ્યોગ સાહસિક વાસ્તવમાં આજના સમાજનો સાચો નેતા છે કારણ કે નેતા કારણ કે એ પોતે જ આખું સંચાલન કરે મેનેજમેન્ટ કરે નેતૃત્વ કરે તો નેતા છે કોઈપણ દેશની સફળતાનું નિર્માણ કરવા માટે ઉદ્યોગ નવપ્રવર્તનથી નવ પ્રવર્તનથી માંડીને કાર્ય સર્જન સુધીના અનેક કાર્યો કર્યા જ છે કારણ કે નવ પ્રવર્તન પ્રવર્તનથી લઈ અને કયા કાર્યનું સર્જનમાં અનેક કાર્યો કર્યા છે અને ખરેખર તે ભાવિ સમાજનો એક સાચો ભવિષ્યના સપનાઓ સાકાર કરતો વ્યક્તિ ગણવામાં આવે છે આ હતું ઉદ્યોગ વ્યાખ્યા અને એની સમજૂતી આપણા એક પોઈન્ટ એકનો પેલો ટોપિક પૂરો થાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે લાક્ષણિકતાઓ જે પૂછાય છે એનું આપણે સમજશું અને લાક્ષણિકમાંથી મોટા પ્રશ્ન જે અમુક પૂછાય છે તેનો આપણે અભ્યાસ કરશું થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો કે જેથી કરીને બાકીના વિદ્યાર્થીઓને મળી શકે અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને અન્ય વિડીયો અપલોડ કરો તો તમને સરળતાથી મળી શકે